રાજ્યમાં ગીધની પ્રજાતિ લુપ્ત થતી જાય છે. જો કે બનાસકાંઠાના જેસોર અભયારણ્યમાં 70 જેટલા ગીધ છે અને વન વિભાગ આ ગીધને બચાવવા પ્રયાસ કરી રહ્યું છે. જેસોર અભયારણ્યમાં વન વિભાગે વલ્ચર કિચન બનાવ્યું છે, જ્યાં ગીધને પાણી અને ખોરાક મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે. જો કે વન્ય પ્રાણી રીંછ પણ માનવજાતિમાં ન આવી જાય તેને લઈને વન વિભાગ દ્વારા ક્રૂઝ બનાવ્યા છે. દાંતીવાડા તાલુકાના જેસોર અભયારણ્યમાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વન વિભાગ દ્વારા લુપ્ત થતી પ્રજાતિ ગીધને બચાવવાના પ્રયાસ હાથ ધરાયા છે. વન વિભાગ દ્વારા ગીધને પાણી અને ખોરાક મળી રહે એ હેતુથી વલ્ચર કિચન બનાવાયું છે. ખાસ હાઇડ્રોલિક ટ્રોલી બનાવી મૃત પશુઓનું તબીબી પરીક્ષણ બાદ ગીધને ખોરાક આપવાની ખાસ વ્યવસ્થા કરાઈ છે. ગીધને નાહવા અને પાણી પીવા માટે પણ અલગ અલગ પાણીના કુંડા બનાવી ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે. જો કે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે જેસોર અભયારણ્યની ગુફાઓમાં ગીધ પોતાના માળા બનાવે છે અને વન વિભાગ દ્વારા ગીધ માટે ખાસ પ્રકારની વ્યવસ્થા ખોરાક માટે કરવામાં આવી છે. અમે બનાસકાંઠાની અંદર જે આ ગીધની જે વસ્તી છે એ મોટાભાગે અંતના આરે આવેલી જાત છે અને આપણે અહીંયા બે જાત જોવા મળે છે, એક લોંગ બિલ વલ્ચર અને બીજું ઇજિપ્શિયન વલ્ચર. છેલ્લું જ્યારે સેન્સસ થયું ત્યારે એમાં આપણને 70-71ની સંખ્યા જોવા મળેલ હતી કાઉન્ટિંગમાં. અને એ જે લુપ્ત થતી જાતિ છે એનું પ્રજનન અને એનું સંખ્યા વધે એના માટે આપણે જેસોર અભયારણ્યની અંદર રાણીટૂંકનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં અમે વલ્ચર કિચન બનાવેલું છે. વલ્ચર કિચન એ ત્યાં જે રાણીટૂંકનો જે વિસ્તાર છે એનો જે ઉપર જે પથરાળ વિસ્તાર છે એની અંદર એના માળાઓ આવેલા છે અને એને ધ્યાનમાં રાખી અને ત્યાં નીચેના ભાગમાં હાઇડ્રોલિક આખું એક સ્ટેન્ડ બનાવવામાં આવેલું છે અને એને આખો જે જંગલનો લુક હોય એ પ્રમાણેનો લુક આપવામાં આવેલો છે અને જે નાના પશુ હોય વાછરડી કે નાનું પાલું એ મરી જાય તો પછી એનું વેટરનરી ડૉક્ટર મારફતે એનું ટેસ્ટિંગ કરાવી અને પછી એ ડેડ બોડી ત્યાં મૂકવામાં આવે છે હાઇડ્રોલિક મશીન ઉપર અને પછી એને હાઇડ્રોલિકથી ઉપર લઈ લેવામાં આવે છે. એટલે જેથી કરીને એના જે માળા છે એની સામેની સાઈડમાં જ છે એટલે એ ઇઝીલી એનો ખોરાક લઈ શકે. ત્યાં પાણીની પણ સગવડ કરવામાં આવેલી છે એટલે એક જ જગ્યાએ એને ફૂડ અને પાણી બંને વસ્તુ મળી રહે એ માટેનું આખું આયોજન કરવામાં આવેલું છે, જેથી કરીને એને લાંબા અંતર સુધી પોતાના ખોરાક મેળવવા માટે લાંબુ ટ્રાવેલિંગ ના કરવું પડે કે લાંબા અંતર સુધી એને ઉડવું ના પડે અને એ જ જગ્યાએ એને ખોરાક અને પાણી મળી રહે અને વ્યવસ્થિત એનું કન્ઝર્વેશન થાય તે પ્રમાણેનો આખો આશય છે.